કાલાવડ તાલુકાના નિકાવા ગામે આજે નિકાવા હિન્દુ સેવા સમિતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિકાવાના સહયોગથી નિકાવા તેમજ ખડધોરાજી ગામે નિકાવા હિન્દુ સેવા સમિતિના 30 જેટલા કાર્યકરો તેમજ આરોગ્ય વિભાગના આશાબહેનો અને આંગણવાડી વર્કર દ્વારા 4 સેવા રથો દ્વારા ઘરે ઘરે જઈને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ સમગ્ર વિશ્વમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે અને કોરોના સંક્રમિતોની સંખ્યા દિન પ્રતિદિન ખૂબ જ ઝડપથી વધી રહી છે. તેને લીધે અસંખ્ય લોકો મોતને ભેટ્યા છે અને હજુ પણ આ સિલસિલો ચાલુ જ છે. હાલની આ વિપરીત પરિસ્થિતિમાં સાવચેતી સાથે સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે રહેવું આવશ્યક છે અને સરકાર પણ તે બાબતે અતિ ગંભીર છે. આવા કટોકટીના સમયમાં સેવા પરમો ધર્મના ઉદ્દેશ્યથી બનેલી કાલાવડ તાલુકાની નિકાવા ગામની નિકાવા હિન્દુ સેવા સમિતિ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નિકાવાના સહયોગથી નિકાવા તેમજ ખડધોરાજી ગામે નિકાવા હિન્દુ સેવા સમિતિના 30 જેટલા કાર્યકરો તેમજ આરોગ્ય વિભાગના આશાબહેનો અને આંગણવાડી વર્કર્સ દ્વારા 4 સેવા રથ એટલે કે વાહનો દ્વારા ઘરે ઘરે જઈને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ તેમજ કોરોના અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી કરવા માટે ચેતનપરી ગોસ્વામી તેમજ ભાવેશભાઈ વિરડિયાએ મારુતિ ઇકો અને ભરવાડ જયંતિભાઈ ટોયટા તેમજ નાથુભાઈ વાજેલિયાએ બોલેરો વિનામૂલ્યે સેવામાં આપેલ હતી. આ કામગીરીની શરૂઆત સવારે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ ઉકાળાનો આશરે 1500 જેટલા પરિવારોએ લાભ લીધો હતો. આ તકે નિકાવાના યુવા અને ઉત્સાહી સરપંચ શ્રી રાજેશભાઈ મારવિયા, ખડધોરાજી ગામના સરપંચ શ્રી અશ્વિનભાઈ મેનપરા તેમજ નિકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી સોલંકી સાહેબ, આરોગ્ય કર્મચારી હરેશભાઈ વગેરે નિકાવા હિન્દુ સેવા સમિતિના ભગીરથ કાર્યને બિરદાવી સમિતિના તમામ સદસ્યોને અભિનંદન પાઠવ્યા હતા. સેવા પરમો ધર્મ એટલે કે સેવા એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે એ આશયથી, માત્ર સેવાના હેતુથી નિકાવા હિન્દુ સેવા સમિતિની રચના થઈ છે. આ સમિતિ દ્વારા નિકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી નિકાવા ગામ તેમજ બાજુમાં આવેલ ખડધોરાજી ગામમાં ઘરે ઘરે જઈને ઉકાળાનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જેથી બધા લોકોને કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિ વધે એ રીતના પ્રયત્નો આરોગ્ય વિભાગ તરફ કરવામાં આવશે. તેમજ આ વિતરણ નિકાવા આરોગ્ય કેન્દ્ર અને નિકાવા હિન્દુ સેવા સમિતિ દ્વારા રાખવામાં આવે છે. આજે કોરોના મહામારીના સમયે કાલાવડ તાલુકાના નિકાવા ગામે નિકાવા હિન્દુ સેવા સમિતિના સૌ કાર્યકર્તા મિત્રો દ્વારા નિકાવા PHCના આરોગ્ય વિભાગના ડૉક્ટર સોલંકી સાહેબની અધ્યક્ષતામાં નક્કી કરેલું કે નિકાવા ગામને કોરોનાથી મુક્ત થવા માટે આયુર્વેદિક ઉકાળાની જરૂરિયાત હોય અને જાહેરમાં ઉકાળો રાખવાથી દરેક બહેનો અને ભાઈઓને લાભ મળતો ન હોય એના કારણે સ્વયંસેવકો દ્વારા ગાડીઓની વ્યવસ્થા કરી અને દરેક ગામના મોહલ્લામાં, શેરીઓમાં અને ઘરે ઘરે આ ઉકાળાનો લાભ મળે એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે અને કોરોનાને મહામારીને ભગાડવા માટેનો આવો ભગીરથ પ્રયાસનો જ્યારે હિન્દુ સેવા સમિતિ નિકાવાના કાર્યકર્તાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આ બંનેના સૌજન્યથી અને સાથ સહકારથી આવા સરસ મજાના કાર્યક્રમમાં જ્યારે હિન્દુ સેવા સમિતિ અને નિકાવા PHC દ્વારા મને આમંત્રણ આપ્યું છે ત્યારે આપ સૌ કાર્યકર્તા મિત્રો અને PHC ડૉક્ટર હોસ્પિટલ સ્ટાફનો નિકાવા ગામ વતી હું ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું. કારણ કે જેમ ડૉક્ટર્સ ને આપણે પોલીસને એને કોરોના વોરિયર્સ કહી છી, પણ આવા સ્વયંસેવકો પણ ગામની સુખાકારી માટે ઘરે ઘરે ફરી આ ઉકાળાની બધી વ્યવસ્થા કરી, ગાડીઓની વ્યવસ્થા કરી અને લોકોને એના ઘર સુધી પહોંચાડવાની જ્યારે જહેમત ઉઠાવી ત્યારે આપ સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. ભોજાભાઈ ટોયટાનો રિપોર્ટ, જામનગર.